નમસ્કાર. આજે સવારે જ બાબુભાઈ ભાસ્કર પેપર ખોલ્યું તો પણ સરસ વિચારોની એક ટેગલાઇન ગણપતભાઈ આવે છે. આજે બહુ સરસ લખ્યું હતું કે સમયની નાળ પારખો, સમયની નાળ પારખો એ પરિવર્તન શીખવાડે છે, એ અટકવાનું શીખવતી નથી. સતત પરિવર્તન થાય. હું મારી વાતની શરૂઆત કરું એ પહેલાં, ગત ગુરુવારે હું ગેરહાજર હતો અને ખૂબ સરસ રીતે હાર્દિકભાઈએ એ વિચારોને રજૂ કર્યો, એટલે હાર્દિકભાઈ તમારો હું સહૃદયથી આભાર પણ માનું છું અને અભિનંદન પણ માનું છું. અને આપ સૌએ એ વિચાર ઝીલ્યો પણ ખરો. અને એ વિચારની પણ એક બહુ આમાં છે ને, વિચારોને મમળાવવા જોઈએ તો એનો અહેસાસ થાય કે તમને લેખન અને કૌશલ્ય હોય તો મર્યા પછી પણ જીવાડે છે, આ સામાન્ય વાત નથી. આ ગત વિચાર ખૂબ મહત્ત્વનો હતો અને આપ બધાએ ઝીલ્યો છે, એટલે આપનામાં રહેલા આત્માને હું વંદન કરું છું. પ્રભુભાઈ ખૂબ થોડું બોલ્યા, આપણે એમ લાગ્યું બસ આટલું જ, પણ પ્રભુભાઈને ખબર હતી કે મેયરશ્રી પણ છે તો મારે સમય લેવો જ નથી અને વિચારોને મારે માણવા છે. કદાચ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં બોબીને નવી વાત નથી. વર્ષોથી સુરતમાં અમલકભાઈ ટેક્સટાઇલ આવી ત્યારથી બોબીન હતા. પાઇપ હોય લોખંડની કે એલ્યુમિનિયમની, બે બાજુ લાકડા જડી દીધા, એ બોબીન. પણ એ બોબીન ટોટલી એલ્યુમિનિયમથી બનાવી શકાય એવો વિચાર 20 વર્ષ પહેલાં જેને આવ્યો હતો ને, એ પ્રભુભાઈ સોજિત્રા છે. અને એલ્યુમિનિયમ એટલે માત્ર બોબીન નથી બનાવતા હવે, એ કદાચ પ્લેનમાં વપરાતા નાના સાધનોથી માંડીને ખૂબ મોટું કામ એલ્યુમિનિયમનું એની કંપની કરી રહી છે, એના એ માલિક છે. વિચારની તાકાત કેટલી હોય. એ બોબીન બનાવતા બનાવતા ને વિચાર આવ્યો કે આ લોખંડ ને લાકડું ને ભેગું કરીએ છીએ તો એલ્યુમિનિયમનું આખું બોબીન ન બને. જો વિચાર ન આવ્યો હોત તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને આ બોબીન ન મળ્યું હોત. એટલે પ્રભુભાઈ અમે તમારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આજે પ્રભુભાઈની સાથે એમના વાઇફ મધુબેન મેધુ આવજો એવો આગ્રહ પ્રભુભાઈને કર્યો. એટલા માટે આપણું હેલ્થ પછી મહત્ત્વનું છે વેલ્થ, અને વેલ્થ બચતથી થાય. અને પ્રભુભાઈ પાસેથી પૈસા મેળવી મેળવીને મધુબેને એવડી મોટી બચત કરી કે એની દીકરીના લગ્ન હતા ને, મધુબેને પોતાની મૂડીમાંથી 20 તોલા સોનું દીકરીને એને કન્યાદાનમાં આપ્યું છે, એવી મહિલા એ બેઠી. અને આજે પણ એની પાસે મૂડી હશે. એટલે તમારી બચતનું ઉદાહરણ લેવા માટે મધુબેન તમને આજે ખાસ અહીંયા હાજર રાખ્યા છે. આખા ભારત એલ્યુમિનિયમનો એને કીધું ને, અંદાજ આવે બાબાભાઈ કે ટેક્સટાઇલની નજીક નજીકનો આ બિઝનેસ છે, એવડું મોટું વોલ્યુમ છે. આખા ભારતમાં ગુજરાત એટલે કે સુરત સેકન્ડ નંબરે એલ્યુમિનિયમનું પ્રોડક્શન કરે છે, કદાચ આપણને કોઈને ખબર નથી. એલ્યુમિનિયમ બીજું બને છે, પછી સેકન્ડ જો ઉત્પાદન વધુ થતું તો ગુજરાતમાં આપણે ત્યાં સુરતમાં બને છે. અને સુરતમાં મોટામાં મોટી એલ્યુમિનિયમની જો ફેક્ટરી હોય તો એ પ્રભુભાઈ સોજિત્રાની છે. આ એલ્યુમિનિયમની આખી ઇન્ડસ્ટ્રી સ્થપાય. આજે એમ કહેવાય સેકન્ડ લાર્જેસ્ટ ઉત્પાદન અહીંયા થાય છે, પણ પહેલી ફેક્ટરીનો પાયો કોઈએ નાખ્યો હોય તો એ પ્રભુભાઈ સોજિત્રાએ નાખ્યો છે. એ સૌરાષ્ટ્રવાસીઓમાં બધામાં એ તાકાત છે, એ તાકાતનો આપણે અહેસાસ કરાવ્યો છે. અને આજે આ થર્સડે થોટમાં સૌથી વધુ પ્રાઉડ થાય છે, ગૌરવ થાય છે કે સુરતના પ્રથમ નાગરિક દક્ષેશભાઈ માવાણી આપણી સાથે ઉપસ્થિત છે. સુરતના આ 38મા મેયર છે, પણ ગૌરવ તો એટલે છે કે અત્યાર સુધીના 38 મેયરમાં સૌથી યંગેસ્ટ મેયર સૌરાષ્ટ્ર સમાજે આપ્યો છે. દક્ષેશભાઈ તમારા માટે અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ.
ભારત માત્ર નહીં સુરત બદલાઈ રહ્યું છે, અને બદલાયેલા સુરતમાં મેયર તરીકેનું પદ મળે એ સામાન્ય વાત નથી, એટલે દક્ષેશભાઈને વિશેષ આજે બોલાવીને આપણે સન્માન કર્યા છે. પણ આ દક્ષેશભાઈ મેયર કેમ થઈ ગયા? હજી પહેલી વખત ચૂંટાણા આપણે નામય નહોતું સાંભળ્યું, એક કોર્પોરેટર કતારગામમાં છે દક્ષેશભાઈ, આજે મેયર થઈ ગયા. આ એમનેમ નથી થવાતું, વિચારો વાવેલા હોવા જોઈએ. તમને કદાચ ખબર ન હોય, 20 વર્ષ પહેલાં તો બેલ્જિયમના હીરાના વેપારી હતા, હીરાની ખરીદી અને વેચાણ કરતા હતા બેલ્જિયમમાં. એ 2003ની આજુબાજુ એ રિટર્ન સુરત આવ્યા, મહેશભાઈની સાથે કામકાજ કરતા હતા. એમાં એક દિવસ હર્ષ સંઘવી સાથેનો પરિચય થયો, અને જ્યારે પરિચય થઈને તમે મૌન ધારીને એને જ્યારે સમજો ને, ત્યારે એમ થાય કે મારે આવું બનવું છે. કદાચ દક્ષેશભાઈને ખબર નથી, પણ હર્ષ સંઘવીનો તરવરાટ ને એનું નેતૃત્વ જોઈને વર્ષો પહેલાંનો વિચાર આવ્યો હતો કે મારે પણ રાજકારણમાં જવું છે. એ વાવેલું બીજ આજે મેયર થઈને ઉગ્યું છે, વિચારની તાકાત. મેં દક્ષેશભાઈ એક બે વ્યક્તિને પૂછ્યું કે આ દક્ષેશભાઈ ઓચિંતાના મેયર થઈ ગયા એનું એક કારણ આપો. બધાએ એક જ કીધું કે એની વાણી, વર્તન અને વ્યવહાર, જે આપણે વિચારોનું વાવેતર કર્યું છે, એ વાણી, વર્તન ને વ્યવહાર એટલા બધા સરસ છે કે મેયરની ખુરશી સુધી ખુદ એનો એટીટ્યુડ એને દોરીને ગયો છે. અહીંયા સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ છે, એને પણ આ જ કીધું કે એ સતત દોડતા કોર્પોરેટર બન્યા. પહેલી વખત બન્યા પણ મને પદ મળી ગયું ને, એટલી સરળતા ને એટલું જ દોડવાનું, મેયર થઈ ગયા પછી પણ એટલી જ સાદગી ને એટલી જ સરળતા, યુવાન પદ ઉપર પહોંચી અને યુવાનમાં સરળતા રહે એવું ઓછું બનતું હોય છે, એવી સરળતા હતી. એના સરસ વિચારો વાવેલા હતા, એટલે આજે મેયર સતપદ સુધી પહોંચ્યા, એને આપણે જોરદાર તાળેથી વધાવી. અને આજે બીજો પ્રાઉડ તો એટલે થયું, અગ્નિવીરની જાહેરાત થઈ ત્યારે બહુ બધા અગ્નિવીર, આ સુરક્ષામાં આર્મીમાં અગ્નિવીરની એક યોજના આખી છે. એ અગ્નિવીરમાં આપણા ધાર્મિકભાઈ લીંબાણી 12 ધોરણ પછી એમ થયું કે મારે સૈનિક થવું છે, તો એમાં ગયા. પણ મને વધુ તો એ સૈનિક થયા અને આજે સન્માન કરીએ એ તો ગમ્યું, પણ જ્યારે એ પહેલી વખત ટ્રેનિંગ પૂરી કરીને ઘેરે ગઈ 5 તારીખે આવ્યા, બાબાઈ સોસાયટીએ રેડ કાર્પેટ પાથરીને આ જવાનનું એને સન્માન કર્યું છે. એ સોસાયટીના સૌ અગ્રણીઓને, એના પપ્પા અહીંયા રાજુભાઈ ને એના મમ્મી હંસાબેન સહિત, આજે માત્ર 12 ધોરણ ભણેલો દીકરો પણ એક સેનામાં કામ કરવાની તૈયારી કરીને આવ્યો હોય ત્યારે કેટલું પ્રાઉડ થાય. આજે માતા પિતાને એના માટે વિશેષ ગૌરવ થતું હશે કે મેયરના હાથે એનું વિશેષ સન્માન થયું છે. તને ખૂબ ખૂબ અભિનંદન છે. આપણે ઉપર સન્માન કરીએ છીએ કારણ કે આપણને આપણી સેના ઉપર ભરોસો છે કે એ સરહદે ઊભા છે ને, એટલે આપણે ઊંઘી શકીએ છીએ. આ ભરોસો બહુ મોટો શબ્દ છે. ભરોસો હોવો જોઈએ માણસને કોઈના ઉપર, એ ભરોસો આપણી સેના આપે છે, એટલે આજે આપણે એનું વિશેષ સન્માન કર્યું. હું 2 દિવસ પહેલાં, મારે વાતની શરૂઆત મારા એક અનુભવથી કરવી છે. 2 દિવસ પહેલાં આપણા ગોવિંદભાઈ ધોળકિયાનું એક પુસ્તક ધ રિયલ ડાયમંડ્સ, એ ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન થયું અને એનું વિમોચનમાં અમે ગયા હતા. આ પુસ્તક એ સામાન્ય બાબત નથી, બહુ દળદાર લખેલું છે. કદાચ આવનારા 20-25 વર્ષ પછી એ બુકની કેટલી વેલ્યુ હશે વાંચવાની એ કદાચ હું નથી અનુમાન કરીશ, એટલું મહત્ત્વનું બુક બની છે. કોઈ કહેશે કે આટલું બધું પુસ્તક કેમ લખાણું, લખી જુઓ 10 પાના તમારા જીવનના. એક જ અમૂલકભાઈ એનું કારણ, અરે ગોવિંદભાઈ કીધું કે મને જેણે એપીજે કલામ સાહેબની અગનપક્ષ પુસ્તક લખ્યું છે ને, અરુણભાઈએ ગોવિંદભાઈને કીધું મારે તમારું પુસ્તક લખવું છે. તો ગોવિંદભાઈ કે હું પહેલા ગુજરાતીમાં લખાવું પછી ઇંગ્લિશ કરી દઉં. ના, મારી પાસે કાલ શું થાય ખબર નથી, મારે લખવું છે. આ પુસ્તક એટલે સર્જન પામ્યું કે ગોવિંદભાઈ છેલ્લા 40 વર્ષથી રોજ નિશી લખતા હતા.
આપણો છે ને એક વિચાર, રોજનીશી લખો. છેલ્લા 40 વર્ષથી લખેલી રોજનીશીનું પહેલાં એનું અંગ્રેજી કરાવ્યું, એ અંગ્રેજીએ લેખકને મોકલ્યું, લેખકે એ અંગ્રેજી બુક લખી અને હવે એ બુકનું પાછું ગુજરાતી થઈને એનું વિમોચન કર્યું. એક રોજનીશી શું માણસને જીવાડી શકે, મર્યા પછી પણ જીવાડી શકે, અને લેખનની શું તાકાત હોય. એ આરઆર શેઠ કંપનીએ અમદાવાદમાં પ્રોગ્રામ રખાયો કે અમારે 1 લાખ બુક આ ગોવિંદભાઈની આત્મકથાની છપાવીને આખા બધી વેચવી છે, ઓનલાઈન દુનિયામાં ગુજરાતીઓ વાંચશે. લેખકને ખાલી 1 બુકના 200 રૂપિયા રોયલ્ટી મળવાની છે અને 1 મહિનામાં 1 લાખ બુક વેચાઈ જવાની છે. કેવડી આવક થઈ! આપણો વિચાર હતો લેખન માણસને મર્યા પછી પણ જીવાડે છે. એટલે લેખન, ડાયરી, નોટબુક જે લખતું હોય તમે લખજો. પણ આ પ્રસંગે પૂજ્ય રમેશભાઈ બહુ એક સરસ વાત કરી કે શબ્દ બ્રહ્મ છે, કે મુદ્રિત હોય કે બોલાયેલો હોય એ શબ્દ બ્રહ્મ છે. શબ્દની બહુ મોટી તાકાત છે. એ શબ્દને તમારે અજાગૃત, અર્ધ જાગૃત મનમાં ઝીલવાનો હોય તો એની તાકાતનો અહેસાસ થાય. આપણે કહીએ છીએ ને કે કોઈ એવું બોલે ને જિંદગીભર ન ભૂલીએ, આપણું અપમાન થયું હોય કે જે કાંઈ થયું હોય એ તમને કાળજામાં લાગી જાય. કાળજું એટલે અર્ધ જાગૃત મન. તમે તર્ક કરો છો, તમે બુદ્ધિથી વિચારો છો, તમે જે નિર્ણય લો છો ને એ તમારું ચેતન મન, જાગૃત મન લે છે. પણ માનવ શરીરમાં અર્ધ જાગૃત મનની જે તાકાત છે એ આપણે કદાચ કોઈ સમજી શકતા નથી. અને અર્ધ જાગૃત મનને જો જાગૃત કરવું હોય ને તો કૃતજ્ઞ ભાવ, આભારની લાગણી, અને એટલે જ આ પુસ્તકનું નામ ડાયમંડ છે. કારણ કે ગોવિંદભાઈ હંમેશા એવું કહે કે આ ડાયમંડ ભગવાન છે, જો ડાયમંડ ન હોત તો અમે સુરતમાં આ સુધી પહોંચ્યા ન હોત. એક હીરાને ભગવાન ગણે છે, એ ભગવાન નથી, પણ ભાવ ભગવાન જેવો છે. હાર્દિકભાઈએ આજના વિચારની બહુ સરસ શરૂઆત કરી હતી કે આ કુદરત છે, આ હવા છે, એની તરફ કૃતજ્ઞ ભાવથી, આભારથી તમે એને અહેસાસ કરો કે આભાર કે તમે મને જીવાડો છો, તો તમારું અર્ધ જાગૃત મન છે ને સ્પંદનો ઝીલવા માટે ધબકે. અને એમાં ઝીલાઈ ગયેલા સ્પંદનો તમે કામ ન કરો ને તો તમારું શરીર તમને દોડતું કરે, નકર મને ખબર ન રહે ને થઈ ગયું, એ તમારા અર્ધ જાગૃત મન પાસે કરે. આપણે ક્યારેય વિચાર આવે છે કે એલારામ ન વાગે તો કોણ આપણને જગાડે છે? આપણે ક્યારેય વિચાર આવે છે કે આપણે સૂતા હોય તો પાચન કોણ કરે છે? ક્યારેય આપણને વિચાર આવે છે કે સૂતા હોય તો શ્વાસોચ્છવાસની ક્રિયા તો ચાલે જ છે? એ અર્ધ જાગૃત મન એ આ કુદરત સાથે માણસને જોડીને આપણને જીવાડે છે. જે વ્યક્તિ અર્ધ જાગૃત મનને સમજી જશે ને એ વ્યક્તિ કદાચ કલ્પી ન શકાય એવી પ્રગતિ કે એવું જીવન જીવી શકશે. અને એ એટલે આપણે અર્ધ જાગૃત મનને જગાડવાની પણ જરૂર છે, એની બહુ મોટી તાકાત છે. મારે મારું રહસ્ય ખોલવું છે. ઘણી વખત મને એવું કે તમે કેટલું બધું વાંચતા હશો, હું વાંચી શકતો જ નથી, અને આજે એક પણ બુકનું નામ નથી લઈ શકો કે મેં આ વાંચ્યું હશે, વંચાતું જ નથી. તો ઘણા બધા એમ કે તમે બોલવા ઊભા થાઓ તો તમે કેટલું બધું બોલી શકો છો. ઘણા એવું કે કોઈ પણ સબ્જેક્ટમાં તમે બોલી શકો છો. ખરેખર તો મને હવે મારી જાત ઉપર ભરોસો છે, હું ઊભો થઈશ ને તો એ કુદરત જ મને બોલાવી દેશે, એ મારું અર્ધ જાગૃત મન. મારા કોઈ પણ વિચારને રજૂ કરવા પહેલા મને ખાતરી જશે કે ઊભો થાવ એટલે વિચાર રજૂ જે કરવો છે એ જ ફોર્મમાં થઈ જશે, એ મને ભરોસો છે. કારણ કે મારું અર્ધ જાગૃત મન મારી પાસે આ કામ કરાવી દેશે. અર્ધ જાગૃત મનને આદેશ આપતા શીખવાની જરૂર છે. 20 વર્ષ પહેલા હર્ષભાઈ સંઘવીને મળ્યા ત્યારે મનમાં જો મારે પણ રાજકારણમાં આવવું છે એવો વિચાર ધરબાઈ ન ગયો હોત તો દક્ષેશ આજે સુરતના દક્ષેશ મેયર સાહેબ બન્યા ન હોત. આ વિચાર ધરબવો પડતો હોય છે.
ઘણી વખત થાય તમે બોલતા, હું તો ગામડામાં 10 ધોરણ સુધી ભણ્યો છું અને 11મા ધોરણમાં સુરતમાં દાખલ થવા ગયો તો સારી સ્કૂલે મને દાખલ ન કર્યો, મારા વેશ જોઈને, મારે શબ્દો જોઈને કે જગ્યા નથી, તો એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં દાખલ થયો. પણ 6 મહિના હું ને ભવનભાઈ છેલ્લી બેન્ચે બેસતા, પણ 6 મહિના બેઠા બેઠા એવો જ વિચાર આવે કે આપણે આગળ ક્યારે બેસશું, આપણે કંઈક બોલીએ ને આપણી તાળી આપણા માટે કોણ પાડશે. આ વિચારો જ આવતા હતા. એ વિચારો કોઈને કોઈ કારણોસર અર્ધજાગૃત મનમાં સેવ થઈ ગયા હશે, એણે મને દોડાવ્યો હશે. મેં કોઈ પ્રયાસ નથી કર્યા. 6 મહિના પછી પહેલાં મારા ક્લાસ ટીચર રિઝલ્ટ લઈને આવ્યા કે રોલ નંબર 3 આ કોણ છે, ત્યારે ખબર પડી કે 6 માસિક પરીક્ષામાં મારો 1લો નંબર આવ્યો હતો. કશું નથી, આ એનો દાખલો છે. દાખલો એટલા માટે આપું છું કે આ ભરોસો અર્ધજાગૃત મન એના વિશે, અને તમે 31મા વિચારમાં તમે બધા દોડીને સવારે આવો છો ને, હવે તમારા અર્ધજાગૃત મને આ થોટ મેળવવા માટેનો વિચાર પકડી લીધો છે, એની આ સાબિતી છે. હું તમારો આભાર માનું છું અને અભિનંદન આપું છું કે તમે આ કંઈક સમજી રહ્યા છો. બસ આટલી ભૂમિકા પછી આજનો વિચાર મારે રજૂ કરવો છે. આજનો 31મો વિચાર છે કે પોતાના પરનો ભરોસો એ જીવનની સૌથી મોટી તાકાત છે, એવું સમજજો. પોતાના પરનો ભરોસો, હું આ કરી શકીશ, પોતાના પરનો ભરોસો એ જીવનની સૌથી મોટી તાકાત છે. અને ભરોસો ન હોય તો તમે ધંધાની શરૂઆત ન કરી શકો, ભરોસો ન હોય તો તમે નવું જોબ જ ન સ્વીકારી શકો. અહીંયા સાવસિયા પરિવાર બેઠો છે, એને એક્સપોર્ટ શીખવું હતું, પહેલાં ડુંગળીનું કન્ટેનર મોકલું, નુકસાન ઓછું થાય. એ ભરોસો આપણે કરવું છે. એટલે પોતાના પરનો ભરોસો એ જીવનની સૌથી મોટી તાકાત છે, એવું સમજજો. પણ ભરોસો એટલે શું? શ્રદ્ધા અને આત્મવિશ્વાસી ભરોસો છે. અને એના માટે કેવું હોય તો કહેવી શકાય કે શ્રદ્ધા અને આત્મવિશ્વાસી તમારું નસીબ ઘડે છે, જો એને સમજી શકાય તો. તમારામાં કેટલી શ્રદ્ધા છે, તમારામાં કેટલો આત્મવિશ્વાસ છે, એ તમારું ભવિષ્ય ઘડે છે. હું આ 2 શબ્દ એટલા માટે બોલું છું કે ઘણાને એવું હોય કે બસ આ ભગવાને મને આ કૃપા કરી છે, ઘણાને એવું હોય કે હું આ કરું છું એટલે મને આ થયું છે. એ ભગવાનને આપ્યું કે ન આપ્યું એમાં હું નથી પડવા માગતો, પણ તમારા મનમાં બેઠેલો ભરોસો છે ને, એ શ્રદ્ધાને કારણે એણે તમને આ પ્રગતિ કરાવી છે. આત્મવિશ્વાસ ઊભો થવો જોઈએ. અને આત્મવિશ્વાસ ક્યારે ઊભો થાય? આપણને આપણી જાત ઉપર ભરોસો હોય એને જ આત્મવિશ્વાસ કહેવાય. અને આ થોટમાં હવે ઉમેરું છું કે પોતાના કે બીજાના, આપણા કે બીજાના વિચારો, શબ્દ બ્રહ્મ છે, આપણા કે પોતાના વિચારો આપણા અર્ધ જાગૃત મનને આદેશ આપે છે. આપણા કે બીજાના વિચારો આદેશાત્મક આપણા અર્ધ જાગૃત મનને એ આદેશ આપે છે. એટલે આ વિચારો આપણે કહીએ ને કે હારે બેહીએ તો ક્યારે ખાણ આવી જાય, એટલા માટે કે સાંભળી સાંભળીને તમારા મનમાં એ ઘૂસી જાય, એટલે તમે ખબર ન હોય તોય તમે એમાં લપસી જાઓ, અથવા તમને ખબર ન હોય તો મેર થઈ જાઓ. આ ખ્યાલ આવે છે. અને છેલ્લી વાત, સુખ દુઃખ સફળતા અસફળતા ખુશી કે પીડા એ અર્ધ જાગૃત મનની ક્રિયાશીલતા ઉપર આધાર રાખે છે. તમે સુખી છો કે દુઃખી છો, તમે સફળ છો કે નિષ્ફળ છો, તમે ખુશ છો કે કંઈ ને કંઈ શરીરની પીડા છે, એનો આધાર તમારો અર્ધ જાગૃત મન કેવું ક્રિયાશીલ છે એના ઉપર છે. આ સત્ય છે, આ બરાબર સમજવા જેવું છે.
ધર્મ હોય, કોઈ ફિલોસોફર હોય, અરે કોઈ પણ હવે બુક વાંચશો તો આ જ રહસ્ય છે કે તમને કોક દોડાવે છે, તમને કોક ઉઠાડે છે, તમને કોક આ કરવાનું કહે છે, તમે બોલતા હો તો તમારાથી બોલાઈ જાય છે, એ ઈશ્વર છે કે નહીં એમાં હું નથી પડતો, પણ તમારા મનમાં બેઠેલો આ અર્ધ જાગૃત મન, એ તમારો આત્મા છે ને, એ આ કરાવે છે. અને એટલે જ કહેવાય, મન હોય તો માળવે જોવાય. થેન્ક યુ વેરી મચ. આમ તમને એવું થાય કે સ્ટેજ ઉપર પ્રબોધન શું કરવા બેહાઈ રહ્યા છે, આ વિચાર છે માણસને આવે જ. પણ મારે આજે બહુ ગંભીરપણે કહેવું છે કે આપણે ટ્રસ્ટીઓના ફોર્મ ભરાવવા માટે અહીંથી અપીલ કરી હતી કે તમે બબે પાંચમા ફોર્મ લઈ જજો કે ટ્રસ્ટીને રૂબરૂ જઈને ભરાવી દેવાય, એની જોડે વાતચીત થાય. કદાચ યુવા ટીમે કે જોઈએ તેટલું કામ ન કર્યું, પણ અપેક્ષાએ ન હોય ને આપણે કામ સિંધી ન શકીએ. એ પરબતભાઈ બાપભાઈ દરરોજ ઓફિસે આવે, બે પાંચ ફોર્મ લઈ જાય, એ ટ્રસ્ટીને ત્યાં રૂબરૂ જાય, એ ફોર્મ ભરાઈને આવે, બીજે દિવસે જમા કરાવે, કેટલા બધા ફોર્મ એક મૂક સ્વયંસેવક બનીને એણે ભરાવ્યા છે. સાહેબ તમને સલામ છે. એક સ્કૂલના આવા બહુ ખ્યાતપામ પામેલા આચાર્ય, આજે તો સ્કૂલના માલિક, એક સામાન્ય કાર્યકર્તા કામ ન કર્યું હોય એટલું કામ આ દાતા ટ્રસ્ટીના ફોર્મ માટે કર્યું છે. એમને જેટલા વધાવીએ તેટલા ઓછા છે. અને એટલે જ આવું કામ કર્યું એને ક્યારેય ન ભૂલી શકાય. ભાવેશભાઈ, ટીમ 100માં જે 100 નામ લખાશે ને, એમાં પરબતભાઈ ડાંગસિયાનું પણ નામ લખાશે. એ દાતા કરતાં પણ અમારા માટે ખૂબ મહત્ત્વના છે. થેન્ક યુ વેરી મચ.